सूरत शहर में कोरोना संक्रमण बेकाबू, वराछा, लिंबायत बाद रांदेर और अडाजण में केसों वध्या छे। लोकोने स्वैच्छिक लॉकडाउन पाळवा तंत्र अपील करी रह्युं छे। तो रांदेर झोन में सोसायटी रहीशों स्वैच्छिक लॉकडाउन, जरूरी सेवा साथ संकळायेला लोकोने ज बहार निकळवानी परवानगी छे। तो सोसायटीए जाते ज आ नियम बनाव्या छे। मास्क, सामाजिक अंतरनुं कड़क पालन करशे अने सोसायटीमां केस वधे तो स्वयंभू लॉकडाउन पाळशे। आज मुद्दे संवाददाता आनंद पटणी लाइव जोड़ाई गया है। आनंद, सूरत शहर में कोरोना संक्रमण बेकाबू बन्यु छे, वराछा होय, लिंबायत होय, रांदेर के अडाजण त्यां पण केसों वध्या छे। लोको हवे स्वैच्छिक लॉकडाउन पाळे ते पण तंत्र इच्छी रह्यु छे अने लोको पाळी पण रह्या छे। सूरतना लोको शुं कही रह्या छे? जी अंकुर, जे प्रकारे सूरत शहर की अंदर कोरोना राफड़ो फाट्यो छे अने उत्तरोत्तर कोरोना संक्रमण जे छे वधी रह्यु छे, त्यारे आ हाल रांदेर झोन विस्तार की अंदर आवेली एक सोसायटी अंदर अमे पहोंच्या छे ने ज्यां स्वैच्छिक लॉकडाउन जे छे सोसायटी द्वारा करी देवामां आव्युं छे। खास करीने आ सोसायटी की अंदर पण केसो छे, परंतु 7 जेटला केसो आवतानी साथे जे छे सोसायटीना रहीशो जे छे हवे जागृत बन्या छे अने तेमना द्वारा जे छे स्वैच्छिक लॉकडाउन, सामाजिक अंतरनुं पालन, मास्क पहेरवुं, सेनेटाइझरनो उपयोग वारंवार करवा, तमाम प्रकार गाइडलाइन जे छे सोसायटी माटे बनावी देवामां आवी छे ने तमाम लोको जे छे सोसायटी नी अंदर पालन करता होय छे। आपणी साथे सोसायटी ना रहीशो छे, एमनी साथे वात करीशुं। खास करीने शुं कहेशो, कई रीतनी गाइडलाइन बनावामां आवी छे? आप तो जाणो छो के रांदेर विस्तारनी अंदर छेल्ला 5-6 દિવસથી આ સંક્રમણ ઘણું બધું વધી રહ્યું છે અને આ સંક્રમણને લીધે લોકોએ પોતે જાગૃત થવું ફરજિયાત છે। હવે ઘણી વખત લોકોના ઘર સુધી આપણે જે વાંચતા હોઈએ છીએ અથવા સાંભળતા હોઈએ છીએ એવા સમાચારો છે એ જલ્દીથી પહોંચતા નથી, એટલે અમે લોકોએ સામાજિક રીતે નક્કી કર્યું કે ઘર ઘર સુધી આપણો એક સંદેશ પહોંચાડીએ કે માસ્ક તમારા માટે ફરજિયાત છે, સંક્રમણને રોકવા માટેનો સૌથી સારો ઉપાય છે માસ્કથી તમે શરૂઆત કરો, હેન્ડ સેનિટાઈઝરનો હંમેશને માટે ઉપયોગ કરવો, એ ઉપરાંત જ્યારે પણ તમે કોઈ પણ કામ માટે ઘરની બહાર જાઓ અને ફરી પાછા ઘેર આવો ત્યારે બે નિયમ ફરજિયાત હોવા જોઈએ। એક તો આવીને સીધા પોતાનો ડ્રેસ છે એ ચેન્જ કરી એને એક બાલદીમાં અલગ રાખી દો, એમાં ડિટર્જન્ટ પાવડર નાખો જેથી જે સંક્રમણ એને બહારથી લાગ્યું હોય એ સંક્રમણ છે એ તાત્કાલિક ત્યાંને ત્યાં કોરોનાના જે કાંઈ વાયરસ કોવિડના છે એ ફાટી જાય, એનું પ્રોટીન એટલું નબળું। ખાસ કરીને ત્યાર પછીનું છે કે સ્નાન કરવું ફરજિયાત છે। બાથ લીધા પછી તમે તમારા બોડીને બાથરૂમની બહાર નીકળી ગમે ત્યાં થોડું સૂકવી અને ત્યાર પછી ઘરની અંદર પ્રવેશ કરો, કારણ કે આમાં શું થાય છે કે વ્યક્તિ જ્યારે કામ માટે બહાર જવું આજના સમયની અંદર ફરજિયાત છે સાહેબ, કારણ કે લોકો અંદર ને અંદર રહેશે તો એને આર્થિક સંકળામણનો અનેક ગણો ભોગ બને છે અને હવે આર્થિક સંકળામણમાં લોકો ક્યાં સુધી રહેશે, એટલે આપણે એને ફરજિયાતપણે રોક संपर्क कपाई गयो छे। रांदेर झोन में सोसायटी रहीशो स्वैच्छिक लॉकडाउन पालन कर रहा है। एक तरफ सूरत में कोरोना केस वधी रहा है त्यारे जरूरी सेवा साथ संकळायेला लोकोने ज बहार निकळवानी परवानगी, जे सूरत शहर की जे केटलाक विस्तारों की सोसायटीओ छे तेमणे जाते ज निर्णय लीधो छे के लॉकडाउन पालन करवुं। तो फरीथी आज मुद्दे अमारा संवाददाता आनंद पटणी जोडायेला छे। जी आनंद, शुं कही रह्या छे सोसायटी रहीशो? પ્રકારે અંકુર વાતો ચાલી રહી છે અને સોસાયટીના રહીશો પણ અહીંયા છે, તેમની સાથે જ વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું શું કહેશો। એક તરફ આર્થિક સંક્રમણ લોકોને ચાલી રહી છે અને બીજી તરફ હવે સ્વૈચ્છિક લોકડાઉન જેવી પરિસ્થિતિ ચાલી રહી છે, આપ શું કહેશો? સંક્રમણ લોકોને ચાલી રહી છે અને બીજી તરફ હવે સ્વૈચ્છિક લોકડાઉન જેવી પરિસ્થિતિ ચાલી રહી છે, આપ શું કહેશો? હું જયેશ પટેલ, સોસાયટી રહીશ। અત્યારે હાલ આ કોરોના મહામારીમાં આપણું સમગ્ર સુરત એમાં એની ઝપેટમાં છે, ત્યારે સુરતની તમામે તમામ સોસાયટીના રહીશોએ પોતે પોતાનું ધ્યાન રાખવાની ફરજ આવી ગઈ છે, ત્યારે મારે સોસાયટીના રહીશોને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે અત્યારે આપણે જ આપણી પોતાની સેફટી રાખવાની છે, આપણે 15-20 દિવસ આપણી સેફટી રાખીશું તો આપણે આ સુરતમાંથી કોરોનાને ભગાવવામાં આપણે સમર્થ થશું। બીજું મારે ખાસ એક એવું છે કે સરકાર આના માટે ખૂબ પગલાં લીધા છે, એસએમસીનો સ્ટાફ, પોલીસ સ્ટાફ ખડે પગે મહેનત કરે છે, ત્યારે એક જાગૃત નાગરિક તરીકે આપણી સૌની પણ ફરજ છે કે આપણે આમાં ફૂલ સપોર્ટ કરીને ફરજિયાત માસ્ક વગર બહાર નહીં નીકળવું, સોસાયટીના જે નિયમ, જે સોસાયટીની પ્રમુખ, જે એની સોસાયટીની સમિતિ જે નક્કી કરે એ ફરજિયાત લોકોએ સાથ સહકાર આપી એ નિયમનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ। આવું ન કરીએ તો આપણે સુરત હજુ પણ એક વર્ષ સુધી આ કોરોનામાંથી નીકળી શકીએ એવું લાગતું નથી, એટલે ફક્ત ને ફક્ત એક મહિનો સાચવી લઈએ ને
તો સમગ્ર કોરોના સુરતમાંથી નષ્ટ નાબૂદ થશે એવી અમને ખાસ આશા છે અને આપના માધ્યમથી હજુ પણ એકવાર વિનંતી સાથે કહેવા માંગુ છું કે પોતે ઘરે રહી અને કામ વગર બહાર ન જવું એની વિનંતી કરું છું. ચોક્કસ કહી શકાય કે સોસાયટીના રહીશો જે જણાવી રહ્યા છે કે જે પ્રકારેનું સ્વૈચ્છિક લોકડાઉન સોસાયટી દ્વારા બનાવવામાં આવ્યું છે અને જે નિયમો સોસાયટી બનાવી રહી છે તમામ નિયમોનું પાલન કરવું જોઈએ, કારણ કે હવે સુરતની જે પરિસ્થિતિ છે કોરોના વારાફરતી એક એક ઝોનની અંદર સક્રિય થઈ રહ્યો છે અને ખાસ કરીને હવે પાછો રાંદેર ઝોન અને અઠવા ઝોન આ બંને ઝોન અત્યારે સંક્રમણ વધી રહ્યું છે આ બંને ઝોનની અંદર, ત્યારે આ વિસ્તારની અંદર રહેતા લોકોએ ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂર છે અને એ લોકો જો સ્વૈચ્છિક લોકડાઉન છે કે સોસાયટીના નિયમો હોય કે પછી સુરત મહાનગર કે રાજ્ય સરકારના તમામ નિયમોનું પાલન કરશે તો સુરતમાંથી કોરોના જશે એવી લોકોને આશા છે. જી અંકુર. બિલકુલ આનંદ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.